નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 ગુજરાતી મીડિયમ પાર્ટ 2 ચેપ્ટર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજન વિશે આપણે જોઈશું. સૌપ્રથમ પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ તો આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો મુખ્યત્વે ક્યાં વપરાય છે? તો કે પ્રક્ષાલકો, જીવાણુનાશી અને સુગંધીદાર પદાર્થોની બનાવટ માટે આ ત્રણ સંયોજનો છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે મૂળ સંયોજનો કયા કહેવાય? તો કે હાઇડ્રોકાર્બન સંયોજનો. હાઇડ્રોકાર્બન સંયોજન છે, એમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન ઓએચ સમૂહ વડે થાય છે, તો તેમાંથી મળતું સંયોજન છે તે આલ્કોહોલ, એટલે કે ROH બનશે. બેન્ઝીન વલય છે, તેમાં રહેલા હાઇડ્રોજન એટલે કે એરોમેટિક સંયોજન છે, એમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન છે એ હાઇડ્રોજન વડે થશે, તો તેમાંથી જે સંયોજન મળે છે તે થશે ફિનોલ, AROH. અને ઇથર એટલે કે ROR અથવા તો આપણે આલ્કાઇલ સમૂહ અથવા તો એરાઇલ સમૂહ, બંને એકબીજા સાથે જોડાયેલા હોય ઓક્સિજન પરમાણુ દ્વારા, તો આ ઇથર સંયોજનો બનશે. પહેલા શરૂઆત કરીએ આપણે આલ્કોહોલ સંયોજનોથી. જ્યારે એલિફેટિક અને એરોમેટિક હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજનનું વિસ્થાપન ઓએચ સમૂહ વડે થાય ત્યારે અનુક્રમે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો મળે છે. એમાં પહેલાં આપણે આલ્કોહોલ જોઈએ અને પછી ફિનોલ વિશે જોઈએ. તો આલ્કોહોલ સંયોજન, તો આપણે ઉદાહરણ લઈએ. ઉદાહરણમાં લઈશું આપણે મિથેન. મિથેન એટલે લઈએ CH4. તેમાં રહેલા હાઇડ્રોજન છે, હાઇડ્રોજનનું વિસ્થાપન થશે અને ત્યાં આગળ હાઇડ્રોક્સિલ સમૂહ એટલે OH જોડાશે. એક હાઇડ્રોજન ઓછો કરીએ એટલે થઈ જશે CH3, અને ત્યાં આગળ જોડાશે OH એટલે થઈ ગયું CH3OH. આ સંયોજન કહેવાશે મિથેનોલ. તો મૂળ હાઇડ્રોકાર્બન સંયોજન છે તે એક કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન એટલે મિથેન છે, આલ્કેન, અને એમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ દ્વારા થયું, તો મળતું સંયોજન છે એ કહેવાશે મિથેનોલ. બધાને નામકરણ તો ખ્યાલ હશે જ, 11મા ધોરણમાં શીખી ગયા છે. એક કાર્બન ધરાવતો OH છે, એક કાર્બન ધરાવતો મિથેન છે, એમાં રહેલા હાઇડ્રોજન ખસેડી અને OH આવ્યો, એટલે એક કાર્બન છે એટલે મિથેન થશે. OH એટલે આલ્કોહોલ છે, આલ્કોહોલનો પ્રત્યય ઓલ, તો મિથેન, એમાંથી N કાઢી અને પાછળ ઓલ લગાડી એટલે મિથેન પ્લસ ઓલ, મિથેનોલ સંયોજન થશે. અહીંયા આગળ મળતું મિથેનોલ સંયોજન છે મિથેન કરતાં ગુણધર્મો અને એની એપ્લિકેશન છે એટલે કે એના અનુપ્રયોગોની બાબતમાં કેવું હોય છે અલગ. તો આ સંયોજન છે એમાં હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ OH જોડેને આલ્કોહોલ બન્યું, તો મળતું નવું સંયોજન છે મૂળ સંયોજન કરતાં ગુણધર્મો પણ અલગ ધરાવે છે અને એના અનુપ્રયોગો એટલે કે એપ્લિકેશન પણ કેવી ધરાવે છે, જુદી ધરાવે છે. હવે આપણે જોઈએ ફિનોલ સંયોજન વિશે. તો બેન્ઝીન C6H6 બધાને અણુસૂત્ર ખબર છે, ચક્રિય સંયોજન. એમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન કરીશું OH દ્વારા, તો C6 એક હાઇડ્રોજન કાઢી નાખે એટલે C6H5, અને ત્યાં આગળ આપણે જોડી દઈએ OH, તો C6H5OH, અને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ છીએ. અને આ મળતું સંયોજન છે જેનું નામ કહીએ છીએ આપણે ફિનોલ, બહુ જ પ્રચલિત સંયોજન છે. તો ફિનોલ મળે છે. તો અહીંયા પણ જોયું બેન્ઝીન વલય છે, એમાં હાઇડ્રોજનના વિસ્થાપનથી આપણને ફિનોલ સંયોજન મળે છે, જેના ગુણધર્મો અને એના અનુપ્રયોગો છે તે મૂળ બેન્ઝીન કરતાં કેવા હોય છે, જુદા હોય છે. રોજિંદા જીવનમાં આ રસાયણો અનેક રીતે ઉપયોગી હોય છે. ઉદાહરણ આપણને આપેલું છે કે લાકડાના ફર્નિચરને પોલિશ કરવા માટે ઉપયોગમાં લેવાતું સ્પિરિટ મુખ્યત્વે હાઇડ્રોક્સિલ ધરાવતું ઇથેનોલ સંયોજન છે. આ એક કાર્બન ધરાવતો છે એટલે મિથેનોલ છે. અહીંયા આગળ બે કાર્બન ધરાવતું સંયોજન લઈએ, તો લઈ શકીએ આપણે CH3CH2, એક હાઇડ્રોજન ઓછો કરી અને ત્યાં OH લગાડ્યું એટલે થઈ ગયું ઇથેનોલ, જે સ્પિરિટમાં ઉપયોગમાં લેવાય છે. હવે એના ઘણા અને અન્ય ઉપયોગો પણ આપેલા છે આપણને. હવે ઇથર સંયોજન વિશે વિચારીએ આપણે. તો આલ્કેન સંયોજન હોય, આલ્કેન સંયોજનમાં રહેલા મિથેન, તેમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કોક્સી સમૂહ દ્વારા થાય અથવા તો એરાઇલોક્સી સમૂહ દ્વારા થાય, તો તેમાંથી આપણને ઇથર મળે છે. ઉદાહરણ લઈએ મિથેન, તેમાં રહેલો હાઇડ્રોજન છે, હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ, હાઇડ્રોજનનું વિસ્થાપન કરીશું, તો અહીં આગળ થઈ ગયો CH3, બરાબર. કયા સમૂહ દ્વારા કરીએ? OR સમૂહ એટલે કે આલ્કોક્સી સમૂહ દ્વારા કરીએ, એટલે આલ્કોક્સી એટલે OR, બરાબર.
તો આ સંયોજન મળે છે એ સંયોજન શું કહેવાશે? ઇથર સંયોજન કહેવાશે. તો આપણે સાદી રીતે લખવું હોય તો લખી શકીએ CH3O અને R. જે R છે એ મિથાઇલ ઇથાઇલ એટલે કે પ્રાથમિક અથવા દ્વિતીયક તૃતીયક કોઈ પણ આલ્કાઇલ સમૂહ હોઈ શકે છે અથવા એરાઇલ સમૂહ પણ લઈ શકીએ છીએ. એરાઇલ સમૂહનું ઉદાહરણ લેવું હોય તો મિથેન છે એમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ તો આ CH3O અને એની જોડે લઈએ આપણે AR. તો આ એરાઇલ ઓક્સી સમૂહ થયો, આ આલ્કોક્સી સમૂહ થયો અને આ થયો એરાઇલ ઓક્સી સમૂહ. તો એમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન એરાઇલ ઓક્સી સમૂહ દ્વારા થાય છે તો પણ મળતું સંયોજન છે એ ઇથર સંયોજન છે. તો CH3O અને લખી શકીએ આપણે AR. તો આ મળતા સંયોજનો કેવા કેવા છે? ઇથર સંયોજનો. વધારે આગળ આપણે ભણીશું ત્યારે જોઈશું કે સાદા ઇથર અને મિશ્ર ઇથર અને વધારે ડિટેલમાં આપણે આગળ અભ્યાસ કરીશું. અહીં આગળ ઉદાહરણ તરીકે લખવું હોય તો આપણે લખી શકીએ શું? CH3O આલ્કાઇલ સમૂહ તરીકે મિથાઇલ લઈશું તો અહીં CH3 લખીશું. બે વખત મિથાઇલ છે અને વચ્ચે O છે તો ડાય ઇથાઇલ ઇથર, ડાય ઇથાઇલ ઇથર આનું પ્રચલિત નામ છે. હવે ઇથર સંયોજન વિશે આપણે જોઈ લીધું, હવે એના વર્ગીકરણ વિશે આપણે વધારે ડિટેલમાં જોઈશું. તો વર્ગીકરણ શરૂઆત કરીએ આપણે આલ્કોહોલ સંયોજનથી. તો આલ્કોહોલ સંયોજન છે તેનું વર્ગીકરણ જોઈએ. આલ્કોહોલ સંયોજનનું વર્ગીકરણ આપણે જોઈશું તો તેમાં રહેલા હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યાને આધારે તેને મોનો, ડાય, ટ્રાય અથવા તો પોલીહાઇડ્રિક આલ્કોહોલ સંયોજનોમાં કરી શકાય છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો ઇથેન લઈએ. ઇથેન એટલે CH3CH3. તેમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન કરી દઈએ તો થશે CH3, એક હાઇડ્રોજન ઓછો કરો અને OH. આ સંયોજન હમણાં જ આપણે લખ્યું હતું આગળ, બે કાર્બન ધરાવતો આલ્કોહોલ છે એટલે એ સંયોજન કહેવાશે ઇથેનોલ. આ એક કાર્બન અને બે કાર્બન, બે કાર્બન એટલે ઇથેન, આલ્કોહોલનો પ્રત્યય ઓલ એટલે ઇથેનોલ સંયોજન થશે. એક OH સમૂહ છે એટલે મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહેવાશે. બીજું ઉદાહરણ લઈએ CH3CH3. એમાં રહેલા બંને હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ તો CH2, અહીંયા પણ એક હાઇડ્રોજન ઓછું કરી દઈએ CH2, બંને જગ્યાએ OH જોડી દઈએ એટલે CH2OH થશે. અહીંયા આગળ બે OH સમૂહ છે એટલે આ આલ્કોહોલ છે એ ડાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવાશે. ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલનું ઉદાહરણ માટે જોઈએ તો આપણે ત્રણ કાર્બન જોઈશે તો CH3CH2CH3 પ્રોપેન થયું. ત્રણેય કાર્બન ઉપરના એક એક હાઇડ્રોજન ઓછા કરી અને ત્યાં આગળ એનું વિસ્થાપન કરી ત્યાં આગળ આપણે OH સમૂહ જોડીશું તો CH2CH અને CH2. દરેક જગ્યાએ એક હાઇડ્રોજન ઓછો કર્યો ત્યાં આગળ OH જોડી દઈએ આપણે. તો અહીંયા આગળ OH સમૂહ થયા 1, 2 અને 3 એટલે આ ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવાશે. આગળ વધારે શીખીશું ત્યારે આપણને ધ્યાનમાં આવશે કે વધારે OH સમૂહ હોય તો એ કહેવાશે પોલીહાઇડ્રિક આલ્કોહોલ સંયોજનો. મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક અને ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ સંયોજનો નામ ઇથેનોલ થશે અને આપણે ઇથેન 1,2 ડાયોલ પણ કહી શકીએ અથવા તો ઇથિલિન ગ્લાયકોલ કહી શકીએ. એના પછી ઉદાહરણ આપેલું છે, આ થશે ત્રણ કાર્બન, પહેલો, બીજો અને ત્રીજો, ત્રણેય ઉપર OH છે એટલે ત્રણ કાર્બન એટલે પ્રોપેન. 1,2,3 ટ્રાયોલ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. આનું નામાકરણ છે આપણે આગળ જે ટોપિક આવશે તે વખતે વધારે ડિટેલમાં જોઈશું.